સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે. હાલ કતાર ગામ હથીવાડા મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સુરતના આ દ્રશ્યો છે. આપ જુઓ જે વરસાદની શરૂઆત થઈ વહેલી સવારથી આ વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે આ રસ્તો છે આખો બંધ થઈ ગયો છે. પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. સંવાદદાતા પ્રશાંત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પ્રશાંત, શું સ્થિતિ છે? વરસાદ સતત વરસી રહ્યો છે અને તેને કારણે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બિલકુલ દીક્ષિતા, મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્ય આવી રહ્યા છે. પરંતુ હાલ આપણે જે છે કતારગામ વિસ્તારમાં છે, ઘૂંટણ સમાન જે રીતના પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને ક્યાંક પરત ફરી રહ્યા છે રસ્તેથી જ, અને જે રીતના વાહનો પણ ફસાઈ રહ્યા છે. હાલ તમે જોઈ શકો છો કે જે રીતના કતારગામ વિસ્તાર છે, વોર્ડ સર્કલ કહેવામાં આવે છે, અને જે રીતના પાણી જે છે સમગ્ર જે રીતના આ ચાર રસ્તા છે ચારેય દિશામાં પાણી જે રીતના દેખાઈ રહ્યું છે અને ઘૂંટણ સમાન પાણી છે. અહીંના રહેવાસીઓ છે, આપણે જાણીશું કેટલું પાણી ભરાઈ ગયું છે, કઈ રીતના હાલાકી પડી રહી છે. બહુ હાર્ડ પડે છે, દર વખતે આવું થાય છે. આ જોરમાં વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે અહીંયા. બિલકુલ, તમે કહેજો કેટલી કઈ રીતના સ્થિતિ છે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ઘરની બહાર નીકળાય એવું છે જ નહીં અને ઘૂંટણ સુધી પાણી છે. આગળ જઈએ તો કમર સુધીના પાણી છે અને છેલ્લા 10 કલાકથી આટલો જ વરસાદ પડે છે. કે આ રીતના સ્થિતિ છે અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ત્યાંથી વાહન ચાલકો પરત ફરી રહ્યા છે. કોઈ બાઇક કે મોપેડ અહીંથી પ્રસાર થઈ શકે તેમ નથી. હાલ જે રીતના અહીંયા કાર છે, કાર પણ જે રીતના જે છે પાણીમાં, તમે જોઈ શકો છો કે એના ટાયર જે છે ક્યાંક પાણી, ત્યાં સુધી પાણી જે છે, આ રીતના વરસાદી પાણી ભરાઈ ગયું છે અને લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાને જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે અને રોડ રસ્તા ખાસ કરીને ડ્રેનેજ લાઇનની યોગ્ય દિશામાં તપાસ સાફ સફાઈ કરવાની હોય છે, તે સફાઈ ન કરવા કારણે આ રીતના પાણી ડ્રેનેજ લાઇનમાં ઉતરી શકે તેમ નથી અને સીધું જે રીતના જે છે પાણી ભરાઈ ગયું છે. હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે બાઇક ચાલક છે પોતાની બાઇક અહીંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ પાણી અડધીથી ઉપર જે રીતના પાણીમાં જે રીતના જે છે ગરકાવ થઈ ગયો, આ રીતના દ્રશ્ય જે છે સામે આવી રહ્યા છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. અહીંના દુકાનદારો છે, પોતાનું દુકાન એમને વહેલી સવારે ખોલ્યા હતા, પરંતુ પાણીના કારણે હવે તે લોકો કોઈ પણ કામગીરી કરી શકે તેમ નથી. કેટલી તકલીફો પડી રહી છે કાકા? બહુ તકલીફ પડે છે સાહેબ. આમાં કઈ ક્યાંય પાણીનો નિકાલ નહીં, કાંઈ ઓલું કોઈ સગવડ નહીં. હેરાન થઈ ગયા છીએ, દુકાનો બંધ કરી દઈને ઘરે વયા ગયા, શું કરવું બોલો. રસ્તા વચાલે છીએ. દીક્ષિતા, કે જે રીતના લોકો જણાવી રહ્યા છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પોતાના જે દુકાનો જે છે તેમને બંધ કરવી પડી રહી છે અને હાલ સુરતના જે રીતના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્ય આવી રહ્યા છે અને હાલ જે કતારગામ વિસ્તારના જે આપણે દ્રશ્ય જોયા કે જે રીતના લોકોને ભારે હેરાનગીથી હાલ થઈ રહી છે. જી બિલકુલ. થી પ્રશાંત, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે, ઘરમાં ભરાઈ રહેવા લોકો મજબૂર બન્યા છે, સાથે સાથે તેમની ઘરવકરીને નુકસાન થયું છે, એટલે બંને તરફથી તે લોકો તો હેરાન પરેશાન છે. ફરી એકવાર તમની પાસે જઈશું, પરંતુ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આપ જુઓ કતાર ગામના આ દ્રશ્યો છે, ધોધમાર વરસાદ અને તેની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. લોકોને મુશ્કેલી એ પડી રહી છે કે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતા અને ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. વહેલી સવારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. અનેક વાર કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ પર કરી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો અહીંયા સામે આવ્યા છે. ફરી એકવાર પ્રશાંત પાસે જઈશું. પ્રશાંત, પારાવાર મુશ્કેલી લોકોને થઈ રહી છે, કારણ કે ડબલ મુશ્કેલી છે. એક તો ઘરમાં પુરાઈ રહેવા વરસાદમાં તેઓ મજબૂર બન્યા છે, સાથે સાથે તેમની ઘરવકરીને નુકસાન થયું છે. બિલકુલ થી ચોક્કસ કે દીક્ષિતા, જે રીતના કતારગામના હાલ દ્રશ્ય જે છે ઘૂંટણ સમાર પાણી છે, વાહનો અહીંથી પ્રસાર થઈ શકે તેમ નથી અને જે રીતના લોકોને હેરાનગીતી થઈ રહી છે, દુકાન ચાલકો છે ગ્રાહક આવતા નથી અને ક્યાંક લોકો પોતાની દુકાનો પણ બંધ કરી રહ્યા છે. અહીં એક દુકાન ચાલક છે, આપણે જણાવીશું કેટલા સમયથી આ રીતના જ સ્થિતિ જોવા મળતી હોય છે અને કેટલી હેરાનગીતી. હેરાનગીતી એટલે પૂરેપૂરી હેરાનગતિ છે. વરસાદ ખાલી 10-15 મિનિટ પડે એટલે ચારેય રસ્તા
પાણીથી બ્લોક થઈ જાય છે, ચારેય સાઈડ પાણી થઈ જાય છે, ગટરમાં બી કોઈ નિકાલ છે નહીં. એટલામાં ચાર પાંચ ગટર છે પણ પાંચ ગટરમાં પણ કોઈ નિકાલ થતો જ નથી અને દર વર્ષની આ જ પરિસ્થિતિ ઊભી હોય છે. બિલકુલ, દર વર્ષની આ જ પરિસ્થિતિ હાલ કઈ રીતના દ્રશ્ય છે? અત્યારે આ પાણી બહુ ભરાઈ ગયું છે. અમારે કઈ રીતે દુકાનો કેમ છે? દુકાન અમારે પાણી ગરાઈ જાય છે અંદરે, તો કઈ રીતે દુકાન ચાલુ રાખવી, કેમ ધંધા કરવા? પાણી ક્યાંય જતું નથી, ગટરો બ્લોક થઈ ગઈ છે, તો શું કરવું અમારે હવે? તો આનો કોઈ રસ્તો નીકાળો. ઘનશ્યામ સવાણી અમારી સાથે જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે. આપે કતાર ગામ